अमदावादमां वंदे मातरम चार रस्ता पासे आवेली लाइट ग्रीन सोसायटी में नवरात्रिना पर्वनी पांचमा वर्षे धामधूमथी उजवणी करवामां आवी रही छे। सोसायटीमां नवरात्रिना छठा दिवसे वेशभूषानो कार्यक्रम करायो, नानाथी ले मोटा तमाम लोको भाग लीधो। सोसायटीमां छेल्ला पांच वर्षथी आयोजन कराय छे। आयोजित वेशभूषा कार्यक्रममां भाग लेनारा नाना बाळकोथी लईने प्रोत्साहक गिफ्टो पण अपाय छे। सोसायटीना लोको भगवान श्री राम, हनुमान, पोलीस, डॉक्टर भजन मंडी ग्रुप तेमज वकील सहितनी विविध वेशभूषामां गरबे घूमता जोवा मळ्या। અમે લોકો આયોજન કરી રહ્યા છીએ નવરાત્રિનું। આજે વેશભૂષાનો કાર્યક્રમ કર્યો હતો, બહુ સરસ, નાના ભૂલકાઓથી માંડીને મોટા બધા માણસોએ સાથ સહકાર આપીને સારું આયોજન કર્યું છે। વેશભૂષાથી અમે લોકોને એ મેસેજ આપવા માંગીએ છીએ કે આપણે નવરાત્રિનું આયોજન કર્યું છે એમાં શક્તિ ભરો, અને આપણા હિન્દુ ધર્મનું જે કહેવાય કે હનુમાનજી મહારાજ છે, પ્રભુ શ્રીરામ છે, અને સૌથી મોટા આપણા સૈનિકો જે દેશ માટે બી લડે છે, એક મોટા મોટી સંસ્કૃતિ જે આપણે ભારત જીવી રહ્યું છે, અને આપણો શક્તિ પર્વનો સૌથી પહેલો એ જ ઉદ્દેશ છે કે ભાઈ આપણે હિન્દુઓની એકતા, અને ત્યારબાદ આપણે આનું સેલિબ્રેશન એટલું મોટું કરીએ છીએ કે ભાઈ આમાં દરેક મોટાથી માંડીને નાના બાળકોને પણ ઉત્સાહ દિવસો દિવસ પ્રગતિ કરતો રહે। આપણા જે પૂર્વજો જે ભક્તિ કરતા હતા, જે તમામ એ લોકોનું હતું, એ આપણે પરંપરા જાળવી રાખીએ। છઠ્ઠા દિવસે ગરબા મેદાનોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ નજરે પડ્યા। વડોદરાના સુભાનપુરા રોડ પર આવેલા મા શક્તિના ગરબામાં મોટી સંખ્યામાં ભક્તો ગરબે ઝૂમતા નજરે પડ્યા। આ ગરબામાં રાધાસન ગોપી જેવા શણગાર સાથે ખેલૈયા ગરબે ઘૂમતા જોવા મળ્યા। સાથે સાથે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પણ માતાજીની આરાધનાના પર્વમાં ગરબે ઘૂમ્યા। ગુજરાત રાજ્યના નાણામંત્રી અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ આજે વાપી વિસ્તારના અનેક વિસ્તારોમાં નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી। ચલા સ્થિત ભાચેલા પાર્ટી પ્લોટમાં શ્રીજી ઇવેન્ટ્સ દ્વારા આયોજિત રાસ રમઝટ સીઝન 7 ગરબા મહોત્સવમાં ખેલૈયા ગરબે ઘૂમ્યા। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ખેલૈયાને શુભેચ્છા પાઠવી અને ગુજરાતી ગરબાના તાલમાં આદ્યશક્તિની આરાધના કરવા પ્રોત્સાહિત કર્યા। નાણામંત્રીએ કહ્યું કે વર્ષોની પરંપરા થકી ભારતભરમાં અને ખાસ તો ગુજરાતમાં માની આરાધનાના કારણે ગુજરાત ઉપર આવતી આપત્તિ અને આસુરી શક્તિનો નાશ થાય છે, અને ગુજરાતના લોકોને આ મહોત્સવ થકી માની આરાધના કરવાની વાત છે। સર્વને એક જુદી શક્તિ પ્રેરણા મળે છે, અને સર્વ આસુરી શક્તિનો નાશ થાય છે, ત્યારે ગુજરાત આ માટે ખાસ કરીને વધુ પડતો આગળ છે, અને એના લીધે સમગ્ર ગુજરાતમાં જ્યારે પણ કોઈ પણ આફત આવે છે ત્યારે ગુજરાતને આપણા માતાજી આ બધી આફતોમાંથી ઉગારી લે છે, એટલે આપણે સૌ માતાજીની જે આરાધના કરીએ છીએ તે આપણે વધુને વધુ શ્રદ્ધાથી કરીએ, અને લોકોની જીવનમાં સુખ શાંતિ આવે અને લોકો પ્રગતિ કરે એવી શુભેચ્છા। અમારા પાંચ દિવસ એટલા સુપર ગયા કે વાપીના વાસીઓએ જોવાવાળા ઇવન ખેલવાવાળાએ એટલો અનેરો ઉત્સાહ લીધો છે, અને ગ્રાઉન્ડ બી અત્યારે અમારું નાનું પડે છે એટલું પબ્લિકે અમને સપોર્ટ કર્યો, અને ખેલૈયાઓમાં બહુ ઉત્સાહ છે, અને આ ઓર્કેસ્ટ્રા અને તાલે એ લોકો ઝૂમી રહ્યા છે, રમી રહ્યા છે, અને આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળેલો છે।